વલસાડમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વલસાડ વિસ્તારમાં પણ મેઘ મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ભારે વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. બીજી તરફ રેલવે અંડરપાસોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેના દ્રશ્યો સામે આવ્યા છે કે કયા પ્રકારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે. વાહન ચાલકો આ વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે. શ્રી મયુર, વલસાડમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ સાથે ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? ઈરાની, વલસાડ શહેરમાં ભારે વરસાદ વરસતા શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરની જે રોજિંદી સમસ્યા સમાન રેલવે અંડરપાસોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. વલસાડના રેલવે ગરનાળા અને મોગરાવાળી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા લાંબા સમય સુધી બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો ભોગવવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની હજી પણ વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામની અંદર વાત કરીએ તો ઉમરગામમાં 4 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ કાપી ચૂક્યો છે. ત્યારે વલસાડ શહેરની વાત કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલ તો અત્રોતત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જી નિરાલી. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે અત્રતત્ર સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.